નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીનું આપણી ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય છે ગુજરાતી તો તેનું આપણે વિભાગવાઈઝ સોલ્યુશન કરીએ પ્રથમ પરીક્ષા ઓક્ટોમ્બર બે હજાર એકવીસ તો વિભાગ એ છે તેની અંદર આપણે જોઈએ તેની અંદર આપણે જોડકા સૌની પહેલાં આપેલા છે તો તેની અંદર પહેલું છે છત્રી તો છત્રી સામે આવશે હાસ્ય નિબંધ બીજું છે રેસનો ઘોડો નવલિકા વાયરલ ઇન્ફેક્શન નિબંધ દુકાનદાર તો તેની અંદર આવશે અમારી છત્રી ખૂબ ટૂંકા ટકાઉ હોય છે વિદ્યાર્થી મિત્રો દરેક વિષયનો અને ધોરણ ત્રણથી લઈને બાર માટેનું ઉપરાંત જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે આપણી ચેનલ છે તે ખૂબ જ માહિતી મુક્તિ હોય છે ત્યારબાદ વિભાગ બ છે આપણે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે તો પેલો છે નિશાન ઊંચું રાખવું જોઈએ આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો કાકા તો ખાલી જગ્યામાં આવે છે કાકા ત્યારબાદ છે બીજો ગંદકીથી ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા ત્રીજો છે છત્રી લેવા રાજકોટ તો શું ત્યારબાદ તેની અંદર આવશે રશિયા જવું પડે તો પણ જવું જોઈએ તેવું લેખક દ્રઢપણે માનતા હતા ચોથું છે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ પડે તો ને સજા કરતા ત્યારબાદ છે ક તેની અંદર એક વાક્યમાં આપણે પ્રશ્ન જવાબ આપવાના છે તેની અંદર બે પ્રશ્નો છે તો તેની અંદર બીજો છે તો એનો જવાબ આપેલ છે કે છત્રી ન ખોવાય તે માટે લેખક એવું ઉપયોગ છે તે ઉપાય કારગત નીવડ્યો તો કે છત્રી પર નામ સરનામું લખવાનો એટલે કે જે તેઓ એડ્રેસ લખતા હતા તે જે તે તેમને નીવડ્યો હતો ત્યારબાદના જે પ્રશ્નો છે તે તમારા મોટા પ્રશ્નો છે સારી રીતે લખી લેવાના છે વિભાગ બ છે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લેશો ખાસ તે ઉપરાંત છે તે વિડીયોને લાઈક કરવાનો ના ભૂલતા તો તેની અંદર પહેલો છે દીકરી તો બ આવશે અશોક ચાવડા ત્યારબાદ છે હું એવો ગુજરાતી તો વિનોદ જોશી વૈષ્ણવજન પદ નરસિંહ મહેતા તો આદિ કવિ આની અંદર આદિ કહે છે તેની અંદર ભૂલ છે કવિ આવશે ત્યારબાદ આવે છે બ તેની અંદર આપણે ખાસ જગ્યા ઉપરના છે તો વૈષ્ણવજન પરસ્ત્રીને માતા સમાન ગણે છે બીજું છે કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે ત્રીજું છે ગુજરાતીના અંગ અંગમાં નર્મદા નદી વહે છે ચોથું છે અશોક ચાવડાનું ઉપનામ બે દિલ છે ત્યારબાદ ક છે તેની અંદર આ પ્રશ્ન પહેલો છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો વૈષ્ણવજનને બીજું છે કવિ સ્નેહનું ચરણો કોને કહે છે દીકરીને ત્યારબાદ જે પ્રશ્નો નીચે આપેલા છે તે પણ આપણે મુદ્દા છે ગમે તે બે લખવાના છે બીજો ત્રીજો લખેલ છે તે આપણે જોઈ લઈએ દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દેમાં શું ફરક છે તો દીકરી માથે હાથ ફેરવવો તો આશીષ આપવા અને દીકરી હાથ દે એટલે કે આપણને સહારો આપે છે તેવો અર્થ થાય છે તો ત્યારબાદ ત્રીજું છે કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય તો સાચા વૈષ્ણવજનની ત્યારબાદ મોટા પ્રશ્ન છે તે તમારે સારી રીતે લખવાના છે વિભાગ સી છે જે આપણે વ્યાકરણ વિભાગ તરીકે ઓળખતા હોઈએ છીએ તેની અંદર વ્યાકરણ આપેલું છે તો માગે મુજબ આપણે લખવાના છે સાચી જોડે તો ઉત્તીર્ણ અને નિયમિત આવી રીતે થશે સૂર્યઅસ્ત જોડાઈ આપણે જોડવાની છે તો સૂર્યાસ્ત વિવેક પ્લસ્ત આનંદ તો વિવેકાનંદ ત્યારબાદ અઠવાડિયું તો કયો સમાસ છે તો દ્વિગુ સમાસ રામાયણ અને મહાભારત શબ્દનો સમાસ તો દ્વંદ ત્યારબાદ જે જોડકા જોડવાના છે તો કર્તરી રચના કરવાની છે તો એની અંદર આવશે ત્રીજું વિદ્યાર્થીએ પ્રશ્નનો જવાબ આપ્યો અને કર્મણી તો છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મંગાય ત્યારબાદ જે માનસિક શબ્દમાં કયો પ્રત્યે લાગેલો છે તો પરપત્ર માન માનસિક તો એક લાગેલ છે ત્યારબાદ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધવાના છે તો અહંકાર તો અભિમાન મિથ્યા તો ફોગટ ત્યારબાદ છે રૂઢિપ્રયોગ મનમાં મેલા હોવું તો મનમાં કપટ હોવું ત્યારબાદ કહેવત છે બાંધી મુઠ્ઠી લાખની તો ઘરની વાત બહાર ના જાય તેવું હું આબરૂ સચવાય ત્યારબાદ છે શબ્દસમૂહ જેનો કોઈ રોગ નથી તે એટલે કે જેનો કોઈ રોગ નથી તે તો તે નિરોગી વિરોધાર્થી લખવાના છે માંદો તો તંદુરસ્ત અને સાચ ત્યારબાદ આના અર્થ ભેદ કરવાના છે તે જાતે લખવાનો રહેશે ત્યારબાદ આપણે જે શિષ્ટ રૂપ લખી લઈએ તો આણે તો લાવે એટલે કે શિષ્ટ રૂપ એટલે કે તળપદા શબ્દો આપેલા છે તે નીચે છે કે વિશેષણ શોધીએ તેનો પ્રકાર લખવાનો છે તો મંજુ કાકીએ બે હાથ જોડ્યા તો બે છે તે સંખ્યાવાચક છે ત્યારબાદ છે કયો વિશેષણ આપણે શોધવાનો છે તેની નીચે છે તો ઉપર નીચે તે સ્થાનવાચક

જે તમારે સારી રીતે લખી લેવાનો છે જેની અંદર આ સંક્ષેપમાં સંક્ષેપીકરણ કરવાનું છે તે ત્રીજા ભાગમાં કરી અને તેને શીર્ષક છે તો શીર્ષક આવશે પુસ્તક જા દુઈ દીવો સારી રીતે તમારે પૂર્ણ કરવાનું છે અને જો વિડીયો ગમે લાઇક કોમેન્ટ શેર કરે તમારા મિત્રો સુધી વસ્તુ પહોંચાડી દેશો અને દરેક વિષયનો તમારા સોલ્યુશન ઉપરાંત પેપર મેળવવા માટે આપણી ચેનલ સાથે કનેક્ટેડ રહેશો